નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ખ્યાતિ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત અત્યંત નાજુક છે. દિલ્હી એઇમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર અટલજીને રાખવામાં આવ્યા છે. પાછલા બે મહિનાથી અટલ બિહારી વાજપેયીની દિલ્હી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે. આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એઇમ્સ હોસ્પિટલ પહોંચી વાજપેયીના ખબર અંતર પૂછ્યા. તો ગત સાંજથી લઈને મોડી રાત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પિયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી અને અશ્વિની ચૌબે સહિત સાત કેન્દ્રીય પ્રધાનો અને આગેવાનો પણ પહોંચ્યા હતા. हमें सहारा है और आगे भी उसी सहारा की कामना के लिए जा रहा है. देश जो दुआएं मांग रहा है सर उनके लिए. बिल्कुल, मैं समझता हूँ हर अजीज दिल के वो चाहत थे, उनके प्रति लोगों का पक्ष विपक्ष सबों का सम्मान था. जिसने उनको एक वोट से गिराया उसके मन में भी सम्मान अटल जी के प्रति आज भी. सर, आपकी आंखों में आंसू भरे हुए हैं, ऐसा क्यों? उन्होंने बताया कि जिस तरह से અટલ બિહારી વાજપેયી બે મહિનાથી એઇમ્સમાં સારવાર હેઠળ છે. થોડી જ વારમાં તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. તેઓની અત્યંત નાજુક હાલતને પગલે પ્રતિક્રિયા આપતા પ્રધાનોની આંખમાંથી આંસુ પણ વહી ગયા ત્યારે તેમને પૂછવામાં આવ્યું, પરંતુ તેઓએ મૌન સેવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ એઇમ્સ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ખબર અંતર પૂછવા એઇમ્સ ખાતે પહોંચ્યા હતા. સતત બે મહિનાથી તેઓની સારવાર ચાલી રહી છે. જનનેતા એટલે અટલ બિહારી વાજપેયી. વ્યક્તિત્વ પ્રત્યે વિપક્ષ પણ આદર અને શ્રદ્ધાભાવ દાખવતો. નાદુરસ્ત તબિયતના કારણોસર ભલે વાજપેયીજી રાજનીતિથી અળગા હોય પણ તમામ પાર્ટીઓના રાજનેતાઓના અંતરમાં આજે પણ તેઓ વસેલા છે. ન માત્ર રાજનેતાઓના અંતરમાં પરંતુ સમગ્ર દુનિયાભરના હૃદયની અંદર વસેલા એવા અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યની રિકવરી માટે તમામ જગ્યાઓ પર દુઆ અને પ્રાર્થના કરવામાં આવી. તો કેટલીક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા, મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા હોમ હવન યજ્ઞ કરી અને અટલ બિહારી વાજપેયી જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સમગ્ર દેશ આજે તેમની તબિયત સુધારા પર આવે તેના માટે સતત પ્રાર્થના કરી રહ્યું છે. વાજપેયીની તબિયત નાજુક છે. લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હાલ વાજપેયી રાખી દેવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ એઇમ્સ પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય સાત કેન્દ્રીય પ્રધાનોએ પણ તેઓની મુલાકાત લઈ લીધી છે. ત્યારે થોડી જ વારમાં તેમનું મેડિકલ બુલેટિન જાહેર થશે અને સ્પષ્ટ થશે કે તેઓની હાલત હાલ કેવી છે. મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશ હાલ તેઓના માટે દુઆ કરી રહ્યું છે. સોશિયલ મીડિયાની અંદર પણ કેટલાક મેસેજીસ એવા ફરતા થયા છે. અટલ બિહારી વાજપેયીના જીવન સાથે સંકળાયેલી કેટલીક વાતોને યાદ કરાય છે અને સાથે જ તેમના સ્વાસ્થ્ય સુધારા સાથેની પ્રાર્થના પણ સતત કરવામાં આવી રહી છે. જનનેતા એટલે અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ પ્રત્યે વિપક્ષ પણ આદર અને શ્રદ્ધાભાવ હંમેશા દાખવતો રહ્યો છે. ત્યારે નાદુરસ્ત તબિયતના કારણોસર ભલે વાજપેયી રાજનીતિથી અળગા હોય પરંતુ તમામના દિલોમાં આજે પણ તેઓ જ રાજ કરે છે. અને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કાનપુર ખાતેના આ દ્રશ્યો છે. સમાચાર મળતા જ કે તેઓની અત્યંત નાજુક તબિયત છે. તુરંત જ દેશના કેટલાય જગ્યા ઉપર અલગ અલગ રીતે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. કાનપુરના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, હાથમાં મીણબત્તી લઈ ભગવાન સમક્ષ ઉભા રહી પ્રાર્થના કરવામાં આવી છે કે અટલ બિહારી વાજપેયી જલ્દી સાજા થઈ જાય. જિંદગીના જંગ સામે વાજપેયી અટલ છે. દેશભરમાં વાજપેયી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ પ્રાર્થના અને દુઆથી તેઓની રિકવરી જલ્દી થાય તેવી જ લોકો ઈચ્છા રાખી રહ્યા છે. થોડી જ વારમાં તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે અને ત્યારબાદ સ્પષ્ટ થશે કે તેઓને જિંદગીના જંગ સામે વાજપેયી કેટલા અટલ છે. ભોપાલના દ્રશ્યો આપને બતાવીએ. એમ સમગ્ર દેશભરમાં જ્યાં પ્રાર્થના થઈ રહી છે ત્યારે ભોપાલમાં પણ મંદિરોમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી. કેટલાક ભક્તોએ તો
અટલ બિહારી વાજપેયી માટે જે પૂજા અર્ચના કરી છે, વિશેષ અહીં પૂજાનું આયોજન કરવામાં આવ્યું અને શ્રાવણ મહિનાનો પવિત્ર માસ જયારે ચાલી રહ્યો છે ત્યારે શિવજીની પૂજા અર્ચના કરી અને ભગવાનને પાસેથી આશીર્વાદ માંગ્યા છે. અટલ બિહારી વાજપેયી જલ્દી સારા થઈ જાય. બે મહિનાથી એઇમ્સમાં સારવાર લઈ રહેલા અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજુક છે અને થોડી જ વારમાં તેઓનું મેડિકલ બુલેટિન પણ જાહેર કરી દેવાશે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે થઈ રહી છે પ્રાર્થનાઓ અને દુઆઓ. લોકો ઈચ્છી રહ્યા છે જલ્દીથી જ તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. આશા રાખે છે કે શીઘ્ર સ્વાસ્થ્યને તેમના લાભ થાય. તો રાજનાથસિંહ પણ પહોંચી ચૂક્યા છે એઇમ્સ હોસ્પિટલ ખાતે. અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પૂછવા માટે એક બાદ એક નેતા પ્રધાનો તમામ લોકો એઇમ્સ ખાતે પહોંચી અને અટલ બિહારી વાજપેયીને મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 7 કેન્દ્રીય પ્રધાનોએ પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ પહોંચ્યા હતા. હવે રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે. દેશભરમાં વાજપેયી માટે થઈ રહી છે પ્રાર્થનાઓ. વાજપેયી માટે દુઆ કરો, તેઓની દુઆ કબૂલ થાય તેમના માટે, તેવી સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. તમામના દિલોની અંદર રાજ કરનારા પ્રિય નેતા અટલ બિહારી વાજપેયીની અત્યંત નાજુકને પગલે તબિયત નાજુક થઈ ગઈ છે અને તેના જ પગલે એઇમ્સ ખાતે તેઓને સારવાર આપવામાં આવી રહી છે. થોડી જ વારમાં તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરવાશે અને તેમાં જ સ્પષ્ટતા કરવામાં આવશે કે તેઓ હાલ તેમના સ્વાસ્થ્ય સુધારા પર છે કે નહીં. અટલ બિહારી વાજપેયી 50થી વધુ વર્ષ કરતા સમયની અંદર રાજકારણમાં રહ્યા અને પરંતુ તેમના પર કોઈ દાગ હજુ સુધી લાગ્યો નથી. દેશના યુવા નેતાઓ માટે હંમેશા તેઓ પ્રેરણાદાયી વ્યક્તિત્વ રહ્યા. અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં હતા પણ એ વખતની સરકારે એમની કામગીરીની નોંધ લેવી પડતી અને એમને વિશિષ્ટ સન્માન પણ આપવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયી પોતાની રાજનીતિક કુશળતાથી ભાજપના દેશના મુખ્ય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો. બે ડઝન કરતા પણ વધુ પક્ષોને એક કરી એમણે એનડીએ સરકાર બનાવી અને આ સરકારમાં 80થી વધુ મંત્રીઓ હતા, જેને જમ્બો મંત્રીમંડળ કહેવાતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના અભ્યાસકાળ અને યુવાવસ્થા દરમિયાન ગ્વાલિયરમાં ઘણા સમય સુધી રહેલા અને ત્યારબાદ ગ્વાલિયરમાં વાજપેયી રહેતા હતા ત્યારે વહેલી સવારે પોતાના મિત્રો સાથે બહાદુરા મીઠાઈની દુકાનમાં જતા અને દેશી ઘીના લાડુ તથા કચોરીનો સ્વાદ માણતા. ત્યારે એ જ દુકાનમાં વાજપેયીની નાદુરસ્ત સ્વાસ્થ્યની જાણકારી મળતા દરેક લોકો દુઃખી થયા અને હવે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. થોડી જ વારમાં તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવનાર છે. જિંદગીનો જંગ લડી રહ્યા છે વાજપેયી. તેઓની નાદુરસ્ત તબિયત છે, અત્યંત નાજુક તબિયતને પગલે તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વાજપેયી માટે દુઆઓ અને પ્રાર્થનાઓ થઈ રહી છે. ગ્વાલિયરથી આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં કચોરી અને મીઠાઈ જે વાજપેયીની પ્રિય છે તે આ દુકાનમાં મળતી. ગ્વાલિયરમાં તેઓ જ્યારે અભ્યાસ અર્થે હતા, યુવાવસ્થામાં જ્યારે અહીં રહેતા ત્યારે ચોક્કસથી અહીંયા તેઓ સવારે મુલાકાત કરતા. તેઓની નાદુરસ્ત તબિયતની જાણ આ તમામ લોકોને થતા અહીં પણ લોકોએ પ્રાર્થના શરૂ કરી દીધી છે. અટલ બિહારી વાજપેયીએ ભારતીય રાજનીતિને એક નવા તબક્કામાં લાવ્યા. તેમણે 20થી વધુ પાર્ટીઓનું ગઠબંધન બનાવીને બખૂબી રીતે સરકાર ચલાવી. બધાને સાથે લઈ એમણે સરકાર આપી હતી. એ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ સમાન છે. એમણે સમગ્ર દુનિયાને ગઠબંધનના રાજકારણનો સિદ્ધાંત પણ આપ્યો. કભી એસા નહીં દેખને મેં આયા કે કિસી દૂસરે રાજનીતિક દલ કે નેતાને ઉનકે ખિલાફ કોઈ ગલત બાત કી હો યા ફિર ઇસ તરીકે કા બયાન કિયા હો જો વ્યક્તિગત સ્તર કા હો તો ઉનકી સ્વીકાર્યતા જો થી વો કેવલ ના કેવલ અપને. તો રાજકીય ભૂકંપ સમાન ઘટનામાં વર્ષ 1996માં માત્ર એક મતને કારણે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો અને છેવટે વડાપ્રધાન પદ તેઓએ છોડ્યું હતું. देते थे और जिस समय उनकी सरकार गिरी थी जो भाषण उन्होंने संसद में दिया था उस भाषण ने
एक तरह से पूरे देश को रोक करके वो भाषण सुनने को मजबूर कर दिया था। निश्चित तौर पर तो उनकी भाषा, उनकी वाक्पटुता, दूसरे दलों के साथ संबंध, सभी के साथ रिश्ते, ये सब ऐसी चीजें हैं जो भारतीय राजनीति और राजनीति में आने वाले हर व्यक्ति को सीखनी चाहिए। बिल्कुल, उनसे बहुत कुछ सीखना। तो अटल बिहारी वाजपेयी पासे थी युवाओं ने घना ज सारा मैसेजिस बोलया छे, हमेशा तेमना माटे तेओ प्रेरणा रूप बन्या छे। त्यारे जो वात करवामां आवे 1996 मां मात्र एक मत ने कारण ज्यारे तेमने हारनो सामनो करवो पड्यो हतो, त्यारे छेवटे वडाप्रधान पद छोड्यो। मार्ग पर जो उनका घर है वहां पर उनके जन्मदिन पर लोग जाते रहे, लेकिन पिछले कुछ सालों से हमने देखा कि लोग उनसे मिलने जरूर जाते थे लेकिन उनका कोई फोटो बाहर नहीं आता था। आखिरी जो फोटो मुझे ध्यान पड़ता है, जो याद आता है, वो केवल जब भारत रत्न उन्हें मिला था, वो एक तस्वीर सबके जहन में है कि जब वाजपेयी जी दिखाई दिए थे उसके बाद से हालांकि कोई उनकी तस्वीर या कुछ ऐसी चीज सामने नहीं आई है। उनको बेहद एकदम उसमें रखा गया है, डॉक्टरों के हमेशा 24 घंटे निगरानी में, और अब पिछले दो दिनों से उनकी तबीयत इस तरह से नासाज हुई कि उन्हें दिल्ली के इस एम्स में लाना पड़ा, यहाँ भर्ती करवाना पड़ा। और जिस तरीके से कल रात का जो मेडिकल बुलेटिन आया उसने निश्चित तौर पर इस देश के हर व्यक्ति को परेशान कर दिया, क्योंकि वाजपेयी जी को चाहने वाले ना केवल राजनीति के क्षेत्र में जुड़े हुए लोग थे बल्कि देश का आम जनमानस भी उनसे बेहद प्यार करता था, बेहद उनका सम्मान करता है। तो निश्चित तौर पर जब कल रात को एम्स के तरफ से कहा गया कि उनकी स्थिति बेहद गंभीर है, बेहद नाजुक है, लाइफ सपोर्ट सिस्टम पर रखा गया, तो निश्चित तौर पर चिंता की लकीरें जरूर आ गई। और यही कारण रहा कि प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ पर पहुंचे, तमाम केंद्रीय मंत्री पहुंचे और आज भी सुबह से यहाँ पर नेताओं का आना जाना लगा हुआ है। एम्स आप देख सकते हैं कि किस तरीके का वीआईपी, एक तरह से कहा जा सकता है कि आम लोग यहाँ पर बड़ी संख्या में आते हैं। पुलिस को खासा मशक्कत सुबह से यहाँ करनी पड़ रही है क्योंकि एक तो लोगों की भारी भीड़, ऊपर से वीआईपी नेताओं का मूवमेंट, तो किसी को परेशानी ना हो, आम मरीजों को परेशानी ना हो, पुलिस सुबह से कोशिश कर रही है कि किसी तरीके से ट्रैफिक को भी व्यवस्थित किया जा सके। और यही कारण है कि मीडिया का भारी तो जिंदगीना जंग सामे लड़ी रहा छे अटल बिहारी वाजपेयी। सतत दिल्ली थी अमारा संवाददाता द्वारा जे माहिती प्राप्त थई रही छे, मेडिकल बुलेटिन थोड़ी वार मां जाहिर थवानुं छे, तेउन्या जे कारकिर्दी रही छे तेनी सफरनी वात करवामां आवी रही छे, ते युवानो माटे हमेशा प्रेरणारूप बन्या छे अने हजु पण तमामना दिलोनी अंदर तेओ राज करी रह्या छे। न मात्र राजनेताओ परंतु समग्र देशभरना युवानोथी लईने नाना मोटा सौ कोई अटल बिहारी वाजपेयीने याद करता रड़ी रह्या छे।